अगर बात करें महत्वपूर्ण समाचारनी तो महत्वના સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદરથી પોરબંદરના ઓર્ડરમાંથી ખજાનો મળ્યો છે। પોરબંદરની ઘટના ખોદકામ દરમિયાન જમીનમાંથી સોનાના ઘોડા નીકળ્યા છે। 6 કિલો વજનના વર્ષો જૂના સોનાના ઘોડા મળી આવ્યા છે। ખોદકામ દરમિયાન જમીનમાંથી સોનાના ઘોડા નીકળ્યા છે। આ જે ઘટના છે તે પોરબંદરની છે। પોરબંદરના ઓડદર માં આ ખજાનો મળી આવ્યો છે। ખોદકામ કરવામાં આવ્યું ને ખોદકામ દરમિયાન જમીનમાંથી સોનાના ઘોડા નીકળ્યા છે। પોરબંદરમાં આ બનાવ બન્યો છે। 6 કિલો વજનના વર્ષો જૂના સોનાના ઘોડા મળી આવ્યા છે। જે જૂની વસ્તુ હતી, જે દાટવામાં આવતી હતી, તે જમીનને ખોદવામાં આવી, ત્યાં ખોદવામાંથી તેમાંથી સોનાના ઘોડા મળ્યા છે। પોરબંદરની આ ઘટના છે। પોરબંદરના માં જે રીતે घटना बनी, आजे सोनाना घोड़ा मळी आव्या छे। 6 किलो वजनना आ सोनाना घोड़ा छे। खोदकाम दरमियान जमीनमांथी सोनाना घोड़ा निकळ्या छे। आजे बनाव छे पोरबंदरनो छे। दृश्योमां जोई शकाय छे के पोरबंदरमां जे रीते खोदकाम करवामां आव्युं अने खोदकाम दरमियान वर्षो जूना सोनाना घोड़ा मळी आव्या छे। ते पण 6 કિલોના સોનાના ઘોડા મળી આવ્યા છે। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। પોરબંદરનો આ બનાવ છે। પોરબંદરમાં ખોદકામ કરવામાં આવ્યું ને ખોદકામ દરમિયાન જમીનમાંથી સોનાના ઘોડા મળી આવ્યા છે। 6 કિલો સોનાના ઘોડા મળી આવ્યા છે। ક્યાંક ને ક્યાંક આ કુતૂહલ સર્જે તેવી બાબત સામે આવી છે। જે રીતે એક કહી શકાય કે પોરબંદરમાં ખાડો ખોદવામાં આવ્યો અને જ્યારે જૂની પરંપરામાં જે વસ્તુઓને દાટવામાં આવતી હતી ને ત્યાં જ ખોદકામ કરવામાં આવ્યું ને તેમાંથી સોનાના ઘોડા નીકળ્યા છે। તો આ સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા અજય શીલુ। અજય, જણાવશો કે પોરબંદરમાં એક કહી શકાય કે ખોદકામ દરમિયાન જમીનમાંથી સોનાના ઘોડા નીકળ્યા છે, શું કહેશો તેને લઈને? जी, आपने जणाव्युं के पोरबंदर नजीक जे ओडदर गाम छे त्यां एक गोरखनाथ बापुनी जग्या आवेली छे। ज्यां जग्यामां जे एक वाचरा दादाना भुवा छे तेमणे एक एवुं जणाव्युं हतुं के मने स्वप्न आव्युं हतुं ने स्वप्नमां एवुं जणाव्युं हतुं के मारा जे घोड़ा छे ते जमीनमां दाटेला छे अने तेने तलवारथीने खोदवामां आवे तो त्यांथीने घोड़ा निकळशे। त्यारबाद भुवाए आ जग्याए जई अने तलवारथीने घोड़ा જે જમીનમાં દાટેલા હતા તે ખોદકામ કરી હતા। ઘોડા 2 જેટલા ઘોડા નીકળ્યા હતા। જે ઘોડા છે તે સોનાના છે અને તેનો વજન 5 થી 6 કિલો જેટલો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। હાલ તો સમગ્ર વાતને લઈને પોરબંદર પંથકમાંથી ને આજુબાજુમાં જે શ્રદ્ધાળુઓ છે તે મોટી સંખ્યામાં ત્યાં દર્શનાર્થે ઉમટી પડ્યા છે। જી બિલકુલ। આજે એક સવાલ એ પણ ઉભો થાય કે જે રીતે ખોદકામ કરવામાં આવ્યું અને તેમાંથી જે રીતે સોનાના ઘોડા પ્રાપ્ત થયા છે તો પોરબંદર વાસીઓનું શું કહેવું છે? વાત કરવામાં આવે તો જે સમગ્ર વાત સામે આવી છે તે ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાને સાથે જોડાયેલી હોય એટલે દરેક વ્યક્તિઓ છે તેનો પોતપોતાનો મત છે। કેટલાક લોકોનું કહેવું છે કે જે વાત છે તે સાચી છે અને બીજા જે લોકો છે તેનું કહેવું છે કે આ જે વાત છે તે કોઈ પાયા વિહોણી વાત છે। એટલે શ્રદ્ધાના વિષયને સાથે જોડીએ તો આ એક શ્રદ્ધાનો વિષય છે એટલે કંઈ કહી ના શકાય, પરંતુ કોઈ સાચી હકીકત તપાસ કરવામાં આવે ત્યારે સામે આવી શકે કે હકીકત શું છે। બિલકુલ અજય, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।